સામાન્ય દેખાતા એ લાકડા કાપનાર યુવાન પર પડ્યું ને ધ્યાન, એટલે સાવિત્રીએ રથને રોકાવ્યો. સાવિત્રી યુવાનને પૂછ્યું, વાતચીત કરી, અને માણસ છે ને એના બહારના પહેરવેશ પરથી નહીં પણ એના વાતચીત પરથી ઓળખાય કે માણસ કેટલામાં છે. સાવિત્રી વાત કરી એટલે એને થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ભલે અત્યારે લાકડા કાપનાર યુવાન દેખાતો હોય પણ લાગે છે સજ્જન. એટલે સાવિત્રીએ યુવાનને પૂછ્યું કે તમે મારી સાથે લગ્ન કરશો? યુવાને કહ્યું કે નહીં, અત્યારે તો મારે મારા માતા પિતાને સાચવવાની મારી પાસે જવાબદારી છે, મારે મારા માતા પિતાની સેવા કરવાની જવાબદારી છે, અને અત્યારે હું તો લાકડા કાપી અને મારું ગુજરાન ચલાવું છું, તો પછી હું અત્યારે તમને ન રાખી શકું. સાવિત્રીએ કહ્યું, શબ્દ કેવા હતા, કે હું તમારા ઘરમાં આવીને ભાર આપવા માટે નથી આવતી, પણ હું તમારા ઘરનો ભાર હલકો કરાવવા માટે આવું છું. યુવાનની સાથે વાત કરીને તૈયાર કર્યો છે, અને આ બાજુ જ્યાં લગ્ન લેવાયા છે યુવાનની સાથે, અને નારદજીને ખબર પડી કે એમનું તો આયુષ્ય માત્ર એક વર્ષનું જ છે. સાવિત્રીના પિતાજીને કહ્યું કે તમે આ લગ્ન રોકી દો, કારણ કે એમનું તો આયુષ્ય એક વર્ષ જ છે. પણ સાવિત્રી નક્કી કર્યું હતું કે હું લગ્ન કરીશ ને તો યુવાન સાથે, મેં જે પસંદ કર્યો છે ને એની સાથે કરીશ. લગ્ન થઈ ગયા, ધીમે ધીમે એમનું જીવન વીતવા લાગ્યું. સાવિત્રી નક્કી કર્યું હતું કે મારે મારા પતિને બચાવવા છે. સાવિત્રી કોણ હતા? કે જે ગાયત્રી મહામંત્રનો સવારના સમયે જે સ્મરણ કરે, જે પ્રાર્થના કરે, મંત્રનું ગાન કરે, અને એ સાવિત્રીએ નિશ્ચય કર્યો, નક્કી કર્યો કે એક વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્ય અને એક વર્ષ સુધીની ગાયત્રી મહામંત્રની અનુષ્ઠાન સાધના. અને જેમ જેમ દિવસો વીતતા ગયા છે, એક દિવસ જે દિવસ ખરેખર એ યુવાન માટેનો અંતિમ દિવસ હતો, એ દિવસ આવી ગયો. લાકડા કાપવા ગયો છે યુવાન, લાકડા કાપવા ગયા છે ને આ બાજુ સાવિત્રી સાંજ પડવા, રાત પડવા આવી છતાં પણ પતિ પાછા નથી ફર્યા, એટલે બૂમો પાડતી, સત્યવાન સત્યવાનડી બૂમો પાડતી, અને સાવિત્રી પાછળ ગઈ છે. જંગલના રસ્તાની અંદર બૂમો પાડતી જાય છે, અને જંગલમાં જ્યાં જોયું તો ક્યાંય સત્યવાન દેખાતા નથી. બૂમો પાડતા પાડતા જ્યાં જે જગ્યાએ સત્યવાન બે ભાન પડ્યા છે ને, એ જગ્યાએ સાવિત્રી આવે છે. સાવિત્રી આવી અને સત્યવાનના જો પ્રાણ છે માથું ખોળામાં લે છે. એ ભારત વર્ષની એ આર્ય નારી ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરનાર એ સતી સાવિત્રી અંદર એટલું બધું તો તેજ હતું કે ધર્મરાજ પણ જ્યારે લેવા આવે છે ને પ્રાણ, તો પાછા એના પ્રાણને હરી નથી શકતા, લઈ નથી શકતા, અને ઉપાય શોધે છે. પાણી પાણીની બૂમો જે સત્યવાન પાડે છે, અને સાવિત્રી પાણી લેવા ગયા છે, અને એટલી જ વારમાં સત્યવાનના પ્રાણ હરી લીધા છે. અને આ બાજુ સાવિત્રી જે પાણી લઈને આવે છે, જોયું છે કે પતિની અંદર હવે પ્રાણ નથી, અને સાવિત્રી પાછળ ગયા છે, અને એ સત્યવાનના પ્રાણ મેળવવા માટે જઈને સાવિત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો. અને જ્યારે કહેવામાં આવ્યું કે બેટા તમે પાછા ફરી જાઓ, સાવિત્રી પાછા ન ફર્યા. ખરા અર્થમાં તો એ સત્યવાન તો એક રાજકુંવર હતા, પણ કોઈ કપટ કરી અને એનું રાજપાટ છીનવી લીધું હતું. પ્રથમ જ્યારે એને માંગવા વરદાન કહ્યું ને, ત્યારે વરદાન માંગ્યું
કે મારા જે આંધળા સાસુ સસરા મા બાપ છે ને એની આંખો પાછી મળે. આંખો મળી ગઈ, ફરીથી સાવિત્રી પાછા નથી ફરતા, ચાલ્યા જાય છે બીજું વરદાન માંગવા. કહ્યું બીજું વરદાન માંગ્યું કે મારા પતિનું જે રાજપાટ હતું ને એ બધું પાછું મળી જાય. એ વરદાન આપ્યું તો થાસ્તુ કહી દીધું, હજુ પણ પાછા નથી ફરતા, ત્રીજું વરદાન માંગવા કહ્યું. સત્યવાન થકી સો પુત્રોની પ્રાપ્તિ થાય. પાછા ન ફર્યા સાવિત્રી. એટલે કહ્યું કે બેટા તમે પાછા ફરી જાઓ, હવે તો આ તો મૃત્યુ લોક હતો એટલે તમે આવી શકતા હતા, હવે ના આવી શકો. ત્યારે સાવિત્રીએ કહ્યું કે હું તો એક પતિવ્રતા સ્ત્રી છું, સત્યવાન થકી સો પુત્રોની પ્રાપ્તિ અને ગમે તેમ કરી અને આજે સત્યવાનના પ્રાણ પાછા આપવા પડ્યા. વિચાર કરજો કે આ ભારત વર્ષની આ આર્ય નારી હતી કે જેમણે પ્રાણ હરી લીધા હતા ને, છતાં પણ પતિના પ્રાણને પાછા લાવી દીધા. આ સંસારની આ આર્ય નારીઓ આપણે, આપણો દેશ, આપણે પણ ભારત વર્ષની જ એક નારી શક્તિ છે. ભારત વર્ષની એક નારી શક્તિ છે ને, એટલે ફરીથી આપણને ગુરુદેવ યાદ અપાવે છે કે બેટા આપણે કોઈ સામાન્ય નથી, પણ અત્યારના સમયની જે પરિસ્થિતિ છે ને એમાં આપણું જે પ્રતિભા છે ને એ આપણે ભૂલી રહ્યા છે, આપણું સામર્થ્ય ભૂલી ગયા છીએ, અને એ સામર્થ્યને ફરીથી આપણને યાદ કરાવવા માટે થઈ અને ગુરુદેવ વાત યાદ બતાવી. આપણને એમ થાય કે એ તો એ સમયની વાત છે ને, પણ હમણાંનું જ ઉદાહરણ લઈએ, દ્રષ્ટાંત લઈએ તો આ રાષ્ટ્રને આઝાદી અપાવનાર એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાથે એવા આર્ય નારી કસ્તુરબા, કેમને સતત આઝાદીની ચળવળની અંદર રાષ્ટ્રપિતા બાપુને સતત સાથ આપતા રહ્યા છે. અને એવા જ આપણા પરમ પૂજ્ય ગુરુદેવને સતત સાથ આપનાર પરમ વંદના માતાજી. અને માનું તો એટલું બધું સમર્પણ હતું કે આદરણીય શેરજીજી ક્યારેક પ્રવચનની અંદર પણ આપણને વાત કરે કે અમે જ્યારે ભૂખ્યા હોય ને અને માં પરમ વંદના માતાજી જ્યારે બધાને જમાડવામાં પડ્યા હોય, બધાને ભોજન કરાવવામાં પડ્યા હોય, ત્યારે એ ભોજનાલયની અંદર અમે જ્યારે માં રસોઈ બનાવતા હોય અને અમે જઈએ કે માં અમને ભૂખ લાગી છે, ત્યારે માં એ હાથમાં લોટનું ગુલ્લું હોય ને તો એનો પેંડો બનાવીને કહે કે લે બેટા આ પેંડો છે ખાઈ લે. વિચાર કરીએ આપણે કે જ્યારે આટલું બધું સમર્પણ કર્યું છે ને ત્યારે આજે આપણે એ માને યાદ કરીએ છીએ, આપણે આ કાર્ય તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યાં સમર્થ નારી શક્તિ આપણને શીખવે કે હવે આપણે જે ગૌરવ અમને ગરિમા છે ને એને હવે ભૂલીએ નહીં. આ તો એ ભારત વર્ષ છે કે આ ભારત વર્ષની અંદર અનેક શાસ્ત્રાર્થ કરનાર અનેક નારી શક્તિઓ હતા, એ અપાલા, લોપામુદ્રા, સાવિત્રી, સીતા, કે જેમણે શાસ્ત્રાર્થ કર્યો હતો. પણ આપણે એ જ ભારત વર્ષના નારી તરીકે આપણે આજે આપણે ગૌરવ અને ગરિમાને ભૂલી અને રસ્તો આપણે બીજો પકડી લીધો. આજે વિચાર કરો કે પુરુષ સમોવડી બનવા જઈ રહી એ નારી એટલું નથી વિચારતી કે ભગવાને આપણને જે શક્તિ આપી છે ને એ અનેક ગણી શક્તિ પુરુષ કરતા વધારે છે. કારણ સૃજન શક્તિનું મહત્વનું કામ હોય ને તો એ નારી શક્તિને સોંપ્યું છે. સૃજનતા છે એ બાળકને જન્મ આપીને સિદ્ધ કરી દે છે કે અનેક ગણા પુરુષ કરતા વધારે એની અંદર સામર્થ્યતા ભગવાન આપે છે. અને એટલે જ તો ગુરુદેવને વિશ્વાસ છે
કે મારું યુગ નિર્માણનું આવતા સમયમાં જો કામ કરનાર હોય ને તો એ આ સંસારની મારી માતૃશક્તિ હશે, મારી નારી શક્તિ હશે કે જે મારું યુગ નિર્માણનું કામ પૂર્ણ કરશે. અને નારી તો નારાયણ શક્તિ છે, એની ગૌરવ ગાથા આજે વેદો અને પુરાણોની અંદર ગાય છે. અને વારંવાર એ ગાથાને કેમ યાદ કરીએ છીએ આપણે? શું કામ યાદ કરીએ છીએ? કે આપણે હજી જ્યાં ભૂલા પડ્યા છે ને, જે આપણે પાછા પડી રહ્યા છે ને, આપણને એમ છે કે આપણાથી શું થઈ શકવાનું છે. પણ એ નારીની અંદર તો એટલી બધી સમર્થતા છે, એટલું બધું સામર્થ્ય છે, અને આ ભૂલી ગઈ છે ને.